समाचारों जोइए सुपरफास्ट अंदाजमां। उच्च महाभूतमां विलीन थया रतन टाटा अंतिम संस्कार पहला गार्ड ऑफ ऑनर आपवामां आव्यु। गुरुवारे सवारे रतन टाटाना नश्वरदेहने कोलाबाना घरेथी नेशनल सेंटर फॉर परफॉर्मिंग आर्ट्समां लई जवामां आव्यो हतो। जाणीता उद्योगपति रतन टाटानुं 86 वर्षनी वये मुंबईमां निधन थयुं। रतन टाटा लांबा समयथी बीमार हता। ब्रिज कैंडी हॉस्पिटलमां रतन टाटाए अंतिम श्वास लीधा। रतन टाटाना नश्वर देहने नरीमान पॉइंटना नेशनल सेंटर फॉर परफॉर्मिंग आर्ट्समां राखवामां आव्यो हतो। अहींथी तेमनी अंतिम यात्रा वरळी स्मशान गृह पहोंची हती। राजकीय सम्मान साथे तेमना अंतिम संस्कार करवामां आव्या हता। मुंबईमां नरीमान पॉइंटथी वरली सुधी स्मशान यात्रा निकळी हती। महाराष्ट्र सरकार द्वारा एक दिवसनो शोक जाहेर करायो। केन्द्रीय गृहमंत्री अमित शाह, महाराष्ट्र सीएम एकनाथ शिंदे, गुजरात मुख्यमंत्री भूपेन्द्र पटेल, मुकेश अंबाणी, कुमार मंगलम बिरला सहित राजकारण, रमतगमत और व्यवसाय की घनी हस्तीओए टाटा ने श्रद्धांजलि आपी। रतन टाटा निधन पर पीएम मोदी दुख व्यक्त कर्यु। कहूं रतन टाटा एक दूरदर्शी बिजनेस लीडर और साधारण व्यक्ति था। तेमनी साथे अनेक यादों जोड़ाई। मुख्यमंत्री भूपेन्द्र पटेले रतन टाटा ने श्रद्धांजलि पाठवी। कहूं देशे पद्म विभूषण रतन टाटा ने गुमाव्या छे। देश ने मोटी खोट पड़ी छे। हूँ भावथी श्रद्धांजलि पाठवू छू। अंबाणी परिवारे रतन टाटा ने श्रद्धांजलि पाठवी। मुकेश अंबाणी, नीता अंबाणी और आकाश अंबाणी तेमना पत्नी साथे रतन टाटा ने श्रद्धांजलि अर्पण करवा पहोंच्या हता। जामनगरना जाम साहेबे रतन टाटा ने पाठवी श्रद्धांजलि। समग्र राष्ट्र माटे कपरा दुखनी घड़ी छे। तेमनी विदाय राष्ट्र माटे न पूरी शकाय तेवी खोट। मारा जेवा व्यक्तिओ माटे तेओ प्रेरणादायी। भारत रत्न रतन टाटा ने सूरतमां अपाई श्रद्धांजलि। गरबा रमता समय गरबा रोकी मौन राखी श्रद्धांजलि अपाई। खेलैयाओए 2 मिनिट मौन राखी आपी श्रद्धांजलि। रतन टाटाना निधनथी देशभरमां शोकनी लागणी। उमर अब्दुल्ला जम्मू काश्मीरना सीएम बनशे। धारासभ्य दलनी बैठकमां निर्णय। काले सरकार बनावानो दावो रजू करशे। 13 કે 14 ઓક્ટોબરે શપથ ગ્રહણ સમારોહની શક્યતા। પીએમ મોદી 19મી ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે વિયેન્ટિયાન પહોંચ્યા। પીએમ મોદીએ વિયેન્ટિયાનમાં ભારતીય લોકો સાથે વાર્તાલાપ કર્યો। વડાપ્રધાન મોદીનું આસિયાન સમિટમાં સંબોધન। તેમણે કહ્યું, આપણે શાંતિપ્રિય દેશો છીએ। એકબીજાની રાષ્ટ્રીય અખંડિતતા અને સાર્વભૌમત્વનું સન્માન કરીએ। અમે અમારા યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ છીએ। પીએમ મોદીએ કહ્યું, હું માનું છું કે 21મી સદી ભારત અને આસિયાન દેશોની છે। આજે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં સંઘર્ષ અને તણાવની સ્થિતિ છે, ત્યારે ભારત અને આસિયાન વચ્ચે મિત્રતા, સહયોગ, સંવાદ અને સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ તરફ લાઓસમાં વડાપ્રધાન મોદીએ સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાયેલું રામાયણ જોયું। ભારત અને લાઓસ વચ્ચેનો સહિયારો વારસો અને વર્ષો જૂના સભ્યતાના સંબંધોને પ્રતિબિંબિત કરે છે। પીએમ મોદીએ લાઓસમાં લુઆંગ પ્રબાંગના પ્રતિષ્ઠિત રોયલ થિયેટર દ્વારા પ્રસ્તુત ફલાફલામ અથવા ફ્રાલખ ફ્રારામા નામના લાઓ રામાયણનું પ્રદર્શન જોયું। ડબલ ટ્રી હોટલમાં બૌદ્ધ સાધુઓ સાથે મુલાકાત કરી અને પ્રદર્શની પણ નિહાળી હતી। તાપીમાં ગરબામાં મેઘરાજા વિલન બન્યા। કડાકા ભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી। નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ। ઓડિનારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ। અડધો કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। સાબરકુંડલા પંથકમાં વરસાદની તોફાની બેટિંગ। સાબરકુંડલાના થોરડી આજસંગમાં વરસાદ। ઘનશ્યામનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। અમરેલીમાં નવરાત્રીમાં વરસાદ બન્યો વિલન। ખાંભા શહેર તેમજ સમઢિયાળા, અનીડા, ઇંગોરાળામાં વરસાદ। ખેલૈયા અને આયોજકોની વરસાદે બગાડી મચાવી। અમરેલીના રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। નાગેશ્રી, મીઠાપુર, બાલાની વાવા, ભટવદર, કાગવદરમાં ધીમી ધારે વરસાદ।
અમરેલીના ખાંભામાં પવન સાથે વરસાદી ઝાપટું, નાનોડી, ખડાધાર, ભાવરડીમાં વરસાદ, ખેડૂતોના તૈયાર મગફળીના પાકને ભારે નુકસાન. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ, કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના અબડાસા અને માંડવી તાલુકામાં વરસાદ, મોટા કરોડિયા બુહા ગામે વરસાદી ઝાપટું, માંડવીના ગોધરા, નાના રતડિયા અને વેકરામાં વરસાદ. ભાવનગરના મહુવા શહેર તાલુકામાં વરસાદ, મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ, ઊંચા નીચા કોટડા, કટીકડા, ભાટીકળા, દયાલ સહિતના ગામોમાં વરસાદ. ભાવનગર શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, વરસાદને લઈ ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતિત. દીવમાં ધોધમાર વરસાદને લઈ માર્ગો પર પાણી ભરાયા, ભારે વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી. સુરત જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, બારડોલી, પલસાણા, મહુવા અને માંડવીમાં વરસાદ, વરસાદથી નવરાત્રી આયોજકોમાં ચિંતાનો માહોલ. નવસારીના વાંસદા, ચીખલી સહિતના વિસ્તારોમાં વરસાદ, ધોધમાર વરસાદથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા. વિરામ બાદ સુરત શહેરમાં વરસાદનું આગમન, કાળા ડિબાંગ બાદળો સાથે વરસાદ વરસ્યો, રિંગ રોડ, અઠવા, પાર્લે પોઈન્ટ, નાનપુરામાં વરસાદ, વરસાદને લઈ ગરબા આયોજકોમાં ચિંતાનું વાતાવરણ. નવરાત્રીના રંગમાં ભંગ પાડશે વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી, નવસારી ડાંગમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી, અમરેલી, સુરત અને ડાંગમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં છૂટો છવાયો વરસાદ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10-14 ઓક્ટોબર વરસાદી સિસ્ટમ બની શકે, વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે, 28 ઓક્ટોબર સુધી સાયક્લોન ચક્રવાતમાં રૂપાંતર થઈ શકે. સુરતના માંગરોળમાં સગીરા પર દુષ્કર્મનો કેસ, બે આરોપી પૈકી એક આરોપી શિવશંકરનું સારવાર દરમિયાન મોત, પોલીસ કસ્ટડીમાં આરોપીની તબિયત લથડતા સિવિલ ખસેડાયો હતો. સુરત જિલ્લામાં વધુ એક સગીરા પર દુષ્કર્મની ઘટના, મંડળવી તાલુકાના ગામમાં રહેતી સગીરા પર શાળાએ લઈ જતા રિક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ, અરબાઝ સિરાઝ પઠાણે અવારનવાર દુષ્કર્મ આચર્યું. 14 વર્ષીય સગીરા ગર્ભવતી થતાં સમગ્ર ઘટના સામે આવી, અરબાઝ સિરાઝ રિક્ષામાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરતો, પોલીસે ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી. વડોદરામાં ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીઓના વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, સરકારી વકીલે આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. સામૂહિક દુષ્કર્મના આરોપીઓના આગામી 14 તારીખ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા, અગાઉ 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા, કોર્ટે આજે વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. વડોદરા ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસ મહિલા જજની કોર્ટમાં ખસેડવા વકીલોની માંગ, કેસને લઈ વકીલ વિરાજ ઠક્કરનું નિવેદન, મહિલા જજ હોય તો પીડિતા ખચકાયા વગર વાત કહી શકે. સુરતમાં તહેવાર પહેલા ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા, અલગ અલગ જગ્યાએથી ફાફડા, જલેબીના નમૂના લેવાયા, ભેળસેળ અને અખાદ્ય વસ્તુ નીકળશે તો કાર્યવાહી થશે. આવતીકાલે રૂપાલમાં પલ્લીનું આયોજન, નકલી ઘીનું વેચાણ ન થાય તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ એલર્ટ, ભેળસેળયુક્ત ઘીનું વેચાણ ન થાય તે અંગે કરશે તપાસ. તહેવારોને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં, રાજ્યમાંથી 6 દિવસમાં કુલ 2.25 કરોડનો જથ્થો સીઝ કર્યો, રાજકોટના લોધિકામાં 15,442 કિલો ઘીનો જથ્થો જપ્ત. તહેવારોમાં ડ્રાયફ્રૂટ ખરીદતા પહેલા ચેતજો, કાસિન્દ્રાના ડીમાર્ટમાં ડ્રાયફ્રૂટનો જથ્થો શંકાસ્પદ હોવાનું સામે આવ્યું. ફૂડ વિભાગે અખરોટ અને ડ્રાયફ્રૂટનો 1,706 કિલો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. રાજકોટમાં દશેરા પહેલા ફરસાણના ભાવમાં વધારો, ફાફડા ગાંઠિયા પ્રતિ કિલો 40 રૂપિયા મોંઘા થયા, દશેરાએ ફાફડા ગાંઠિયા ₹400 થી ₹500 પ્રતિ કિલો વેચાશે. કપાસિયા તેલમાં ભાવધારાની અસર ફરસાણ પર પડી. સોમનાથ દરિયાકાંઠે દબાણ દૂર બાબતે રાજકોટના મુસ્લિમ અગ્રણી હબીબ કટારિયાએ કર્યો વિરોધ, દબાણો દૂર કરાયા તેનાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ, કોઈપણ ધર્મના દબાણો દૂર ન કરવા જોઈએ તેવું તેમણે જણાવ્યું. ગીર સોમનાથમાં ઇકોઝોનને લઈ વિરોધ, ગઢડાના 29 ગામના લોકો લડી લેવાના મૂડમાં, રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ જોડાયા.
सतलासणामां रेलवे लाइनो विरोध, खेडूतोए वळतर न मळता नोंधाव्यो विरोध। 14 गामना खेडूतोए तारंगा रेलवे स्टेशननुं काम अटकाव्युं, फरी काम शरू थशे तो भारे होबाळानी खेडूतोनी चीमकी। पालनपुरना बाईपासने लई खेडूतोनो विरोध, सरकार बाईपास माटे जरूरी 20 मीटर जग्या लए तेवी मांग। 20 मीटर जग्याथी वधारे खेडूतो आपवा तैयार नथी, खेडूतोने पूरतुं वळतर मळे तेवी मांग। રાજકોટમાં વધુ એક સ્કૂલનું ગેરકાયદે બાંધકામ, કોટેચા ગર્લ્સ સ્કૂલની બહાર ગેરકાયદે બાંધકામ કરાયું, ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો, સ્કૂલના સંચાલનમાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ। કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નિદત બારોટનું નિવેદન, 55 વર્ષ પહેલા સ્કૂલ બનાવવામાં આવી હતી, 55 વર્ષ પહેલા મનપા અસ્તિત્વમાં આવી ન હતી, ગ્રાન્ટેડ શાળા છે, દીકરીઓ નિઃશુલ્ક ભણે છે। રાજકોટમાં કોટેચા સ્કૂલ વિવાદ મુદ્દે મુકેશ દોશીની પ્રતિક્રિયા, ઉદયન ટ્રસ્ટ હેઠળ ચાલતી સ્કૂલ તમામ નિયમોનું પાલન થાય છે, મનપા ખાતે ફાયર એનઓસી ફાયર ઓફિસ નથી એટલે ફાયર એનઓસી નથી આવી। સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી 1.25 લાખની લાંચ લેતા પકડાયા, એસીબીએ અમદાવાદના સુપ્રિન્ટેન્ડન્ટ મોહમ્મદ શેખ, ઇન્સ્પેક્ટર કુલદીપ કુશવાહની ધરપકડ કરી, સોનાના વેપારીનું ઓડિટ કરવા બાબતે લાંચ માંગી હતી। સુરતમાં એસએમસી આવાસના નામે ઠગાઈ, 6 લોકો પાસેથી 20 લાખની ઠગાઈ કરી ભોગ બનનારે પોલીસ મથકે નોંધાવી ફરિયાદ, ખટોદરા પોલીસે ચિરાગ જરીવાલાની ધરપકડ કરી। સુરતમાં એમએલએ બાદ હવે સાંસદનો લેટર બોમ્બ, સાંસદ મુકેશ દલાલે મનપા કમિશનરને પત્ર લખ્યો, જર્જરિત હોપ પુલનું સમારકામ કરવા પત્ર લખ્યો। શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં બેસ્ટ ઓફ 2નો ઓપ્શન, પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી પણ ફરીથી પરીક્ષા આપી શકાશે, જે પરીક્ષામાં વધુ ગુણ હશે તે આખરી ગણવામાં આવશે। ગાંધીનગરમાં 23 વર્ષ વિકાસના ઉજવણી અંતર્ગત પદયાત્રાનું આયોજન કરાયું, ગ4 સર્કલથી દાંડી કુટીર સુધી પદયાત્રા યોજાઈ, પદયાત્રામાં મેયર કલેક્ટર ઉપસ્થિત રહ્યા। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતની અને દેશની સફળ જોડીના સંઘર્ષની ઉજવણી, 23 વર્ષ પહેલા આપણા પીએમ મોદીએ શપથ લીધા, ગુજરાતના સંઘર્ષથી લઈ સફળતાની યાત્રા શરૂ થઈ। આજે સરસલાર મેટ્રો દોડતી થઈ ગઈ છે, મહાત્મા મંદિર આવક માટેનું મોટું કેન્દ્ર બન્યું, સરદાર સાહેબની ઊંચી પ્રતિમા બનશે તેવું વિચાર્યું નહોતું, પ્રત્યેક નાગરિકોએ પીએમ સાથે રાત દિવસ એક કરી મજૂરી કરી। રાજકોટ જિલ્લા પંચાયતમાં કારોબારી બેઠક મળી, 16 એજન્ડાઓને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા, બેઠકમાં રોડ રસ્તા સહિત 1 કરોડથી વધુ સિંચાઈના કામોને મંજૂરી અપાઈ। જામનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં આરએસએસના સર કાર્યવાહક દત્તાત્રય હોસબોલે આવશે, વિજયાદશમી ઉત્સવમાં દત્તાત્રય હોસબોલે ભાગ લેશે, ધ્વજારોહણ શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો થશે। વાઘોડિયા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા માટે અરજદારો ધક્કા ખાવા મજબૂર, પાલિકાએ કારણ દર્શક નોટિસ વગર કામગીરી બંધ કરી દેતા અરજદારોમાં રોષ। સિગારેટના વ્યસન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, યુવાનકાળમાં હું પણ સિગારેટની લતમાં પડી ગયો હતો, પીએમ મોદીએ મારી આ લત છોડાવી હતી। મહેસાણામાં નવીન ટ્યુબવેલમાંથી ગેસના ફુવારા ઉડ્યા, બલુલ ગામે ખેતરમાં ઉડ્યા ગેસના ફુવારા, ટ્યુબવેલ શરૂ થતા પ્રેશર સાથે ગેસના ફુવારા ઉડ્યા, વિસ્તારમાં મોટી સંખ્યામાં ઓએનજીસીના વેલ કાર્યરત। રાજકોટમાં લુખા તત્વોનો આતંક, રેસકોર્સમાં પીધેલી હાલતમાં બે શખ્સોએ હોટલની રિસેપ્શનિસ્ટ સાથે મારામારી કરી। અમદાવાદના ઓગણજ મંડળી ગરબામાં ચાલુ ગરબાએ ફાયરિંગ, વહેલી સવારે બે જૂથો વચ્ચે માથાકૂટ બાદ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી।